Sajan Swami Maharaj Ni Jai Akshar Purushottam Maharaj Ni Jai Shastri Maharaj Ni Jai Yogi Ji Maharaj Ni Jai Bhagwan Ni Daya Thi Apna તકે તક આપણને મળી છે કે ભગવાન શ્રીજીમાંનો અવતાર છે અને એવા યોગીજી મહારાજ જેવા સંત મળ્યા છે અને આવો સત્સંગ આપણને થયો છે તો પણ જો મારે કે સત્સંગ છે પણ જો કુસંગ થઈ જાય તો પછી સત્સંગ રહે નહીં કારણ કે આપણે સ્વાભાવિક રીતે આ લોકની અંદર એવી વસ્તુઓ છે કે એના જોગમાં જતું રહેવાય છે એટલે કુસંગ ક્યારે કરવો નહીં એટલે શું કુસંગની અંદર આપણે વ્યસનો થઈ જાય ફરી બીજી રીતનું આપણું આચરણ થઈ જાય કારણ કુસંગ માણસો છે એની જોડે રહેવાથી બેસવાથી સહેવાસથી આ બધું આપણને આવો સત્સંગ છે છતાં પણ એમાંથી આવું થઈ જાય જરાક આપણે ગાફલાઈ રહીએ તો આપણે મુશ્કેલી આવે છે એમ સત્સંગ આપણો દૃઢ હોય તો પણ જો ગાફલાઈ થઈ જાય તો એમાંથી સત્સંગમાંથી પડી જવાય છે અને સત્સંગ આપણો જતો રહે છે એવો ઘણી રીતે આપણો માનનો સ્વભાવ હોય લોભનો સ્વભાવ હોય ક્રોધનો સ્વભાવ હોય આવો રસાસ્વાદનો સ્વભાવ હોય આવા બધા ઘણા સ્વભાવને લઈને પણ આપણને એ પણ એક કુસંગ થઈ જાય છે સ્વભાવ પણ એક કુસંગ જ છે તો અહીંયા એક વાતમાં કહ્યું કે આ દેહ પણ એક કુસંગ છે આપણો એટલે ભગવાનના ભજવા દે કુસંગ ભગવાનને માર્ગેથી પાડે ધર્મ નિયમનેથી પાડે આજ્ઞા ઉપાસનામાંથી પાડે તો એ કુસંગ જ છે એટલે આ દેહ પણ આપણો કુસંગ કેટલી વખત આપણે આ કરવું હોય તો પણ થાકી ગયા છે ફલાનું છે એમ કરીને મોરું પડી જાય સત્સંગમાં આવવું હોય જવું હોય તો પણ એટલે દેહ પણ આપણને ભગવાન ભજવા દેતો નથી ઇન્દ્રિયો અંતસ્કરણ પણ સ્વયં કે કુસંગી છે આપણે ઇન્દ્રિયો છે એ પણ કુસંગી છે લો દર્શન કરવા જવું હોય દર્શન સારા થતા હોય તો એ પછી બીજા વિચારમાં બીજી તરફ આપણી દ્રષ્ટિ જતી રહે તો એ પણ કુસંગ છે કારણ બધા માયિક છે ને આ ઇન્દ્રિયો અંતસ્કરણ આ બધા માયિક વસ્તુ છે એટલે સ્વાભાવિક જ એ આપણને કુસંગ તરફ લઈ જાય સહેજ કંઈક જોગ થઈ જાય કંઈક એવો પ્રસંગ બની જાય અને કંઈ કથા સાંભળતા હોય તો પણ બીજી વાતો કંઈક ચાલતી હોય તો એમાં કાન ચાલ્યો જાય એટલે એવી વસ્તુ થઈ જાય છે ખાવા પીવામાં પણ આપણે બહાર વૃત્તિ થઈ જાય છે એટલે એને લઈને સ્વામી કહે છે કે આપણે આવી વસ્તુ મળી છે ત્યાં લગી રહી છે એટલે આપણે સત્સંગની અંદર સ્વામી કે કોઈ પ્રકારનો કુસંગ કરવો નહીં થવા દેવો પણ નહીં તો આપણે હંમેશા સુખ અને શાંતિ રહે છે કે આપણી મહત્તા અને આપણે જે કંઈ પ્રાપ્તિ થઈ છે એને માટે છે એટલે આપણે જેમ કહ્યું છે કે મોલનું બળ ત્યાં લગી મોલ એટલે જે ખેતી આવે છે ખેતરમાં લોકો વાવે ને મોલ જે સારા થાય કપાસ વાવ્યો હોય મગફળી વાવી હોય બીજું જે કંઈ વાવેલું હોય એ મોલ આમ સારો લાગે ખરેખર પણ સ્વાઈ કહીએ જ્યાં લગીને ખડમાં ખાવાનો નથી ખડ એટલે એની બાજુ જો ખડ ઉગી જાય તે મોલ ઘણો સારો હોય પણ જો ખડ એમાંથી કાઢી ના નાખીએ તો એ મોલ ગમે એટલો સારો હોય તો શું કહી જાય અગર એ વધી ના શકે પેલા બાજીનું જે ખડ છે એ બધું એનું તત્વ ખેંચી લે એટલે જે છોડને મળવું જોઈએ એને છોડને બદલે પેલું બધું ખડ નકામું છે એનો લઈ જાય બધું એટલે મોલ સારો છે પણ ક્યાં લગે કે જ્યાં સુધી અને આ આજુબાજુ ખડ ન થયું ત્યાં સુધી પણ જો એ ખડ થઈ જાય તો એ મોલ પાછો નકામું થાય એમાં કંઈ આપણને પાક આવે નહીં અને પ્રાપ્તિ પણ થાય નહીં એમ સ્વામી આપણને અહીંયા કહે છે કે તેમ આપણે જે ભગવાનના ભક્ત છે એનું બળ પણ ક્યાં લગીન છે કે જ્યાં લગી નથી આવ્યા વિમુખની બળજમાં એટલે વિમુખ જે માણસો છે એના જોગમાં નથી આવ્યા ત્યાં સુધી આપણું બળ છે પણ જો વિમુખના જોગમાં આવી ગયા તો સ્વાઈ કહે છે આપણે બધું આ બધું ચાલ્યું જાય ધર્મ ચાલ્યો જાય ભક્તિ ચાલી જાય સેવા છે મહિમા છે આ બધું ચાલ્યું જાય અને આવું કુસંગને માર્ગે કેટલાય માણસો કુસંગી થઈ ગયા આપણે જાણે જરા કુસંગ કર્યો અને માર્ગે ચાલ્યા તો પછી સત્સંગ બધો મૂકાઈ ગયો એટલા માટે કહ્યું કે કરત કુસંગને ચહત કુશળ એ બડો અફસોસ મહિમા ઘટ્યો સમુદ્રનો કે રાવણ વશો પડોસ કે આ પ્રમાણે રાવણ એ લંકામાં રહેતો અને લંકાની આજુબાજુ બધો દરિયો જ એ બેટ છે એનો
હવે એટલો બધો સમુદ્રનો મહિમા કે સમુદ્ર અગાધ, અને એની અંદર આપણે પાર બાંધવી એ તો થઈ શકે જ નહીં. એની અંદર પાર બાંધવું નહીં એ તો શક્ય જ ના બને. ત્યારે એનો મહિમા ઘટાડ્યો કોને? કે રાવણે. પાડોશમાં રહ્યો એને, બાજુમાં જ પાડોશ એટલે બે બેટની અંદર એટલે રાવણ. કારણ કે ભગવાન રામચંદ્ર ભગવાન એને જ્યારે સીતા લઈ ગયા, રાવણ લઈ ગયો, ત્યારે એની શોધખોળમાં હનુમાનજી ગયા, અને પછી મારા ભગવાન ત્યાં પાળ બાંધીને ગયા. વાનરોને કહ્યું કે આપણે પાળ બાંધી દો, પથરા લાવ્યા અને રામ રામ કરી નાખે અને પથરા તરવા માંડ્યા અને પથ્થરની પાળ થઈ ગયેલો. ભગવાન રામને પ્રતાપે આવી રીતે દરિયામાં પાળ ન બંધાય પણ એમના નામથી પથ્થર બધા તરી ગયા. એટલે હજારો માણસો કેટલા નથી ભગવાનને નામે કે કોકને નામે તરે છે એવી વસ્તુ છે એમ. ભગવાનનો તો પ્રતાપ અગાધ છે, એને નામ એના નામથી એના ભજનથી તો ગમે તેવો હોય એનું કલ્યાણ પણ થાય છે, એનું સારું પણ થાય છે. એટલે પાળ બંધાઈ ગઈ એટલે સમુદ્રનો મહિમા ઘટ્યો, કે જેની પાળ ન બંધાય પાળ બંધાઈ ગઈ. એનું કારણ કે કુસંગ, એ રાવણ કુસંગ હતો તો એ ભગવાન રામનાથી પ્રતાપથી પાળ બંધાઈ ગઈ અને આ થઈ ગયું. એટલે સ્વામી કહે આપણે પણ જો પાડોશમાં આવા માણસો વસતા હોય અને એનો જો સમાવેશ થઈ, એનો જો આપણને ગુણ આવી જાય તો પણ આપણું આમાંથી પતન થાય છે. કુસંગનો તો સ્વામી કે ગુણ પણ ના હોવો જોઈએ કે બહુ સારું છે કે બહુ સારું છે, એટલું જો મનમાં થાય ને તો પછી એની જોડે બેસવાનું મન થઈ જાય, એના સાથે આપણે ભળી જવાય છે અને આપણને ઘણી મુશ્કેલીઓ થઈ જાય છે. એટલે મહારાજ કહે છે કે આપણે સત્સંગ છે એને ક્યારેય કુસંગ કરવો નહીં. અને કુસંગથી પતી જાય. પ્રથમ અઢારના વચનામાં પણ મહારાજે કહ્યું કે આવી રીતે જો માણસ બધો સારો હોય, સરસ રીતે હોય, ભક્તિ હોય, સત્સંગ હોય, પણ એ જો સાતમાની હવેલી હોય ને ત્યાં દારૂના પીનારા હોય, નાચગાન થતું હોય, વેશ્યાઓ થઈ થઈ હોય, અને ત્યાં જઈને બાર દારૂના બાટલા પીતા હોય, એમાં આપણે જઈને ઊભા રહીએ તો આપણા વિચારો પણ ફરી જાય. કારણ કે જોગ છે, ત્યાં આગળ એવી જાતનું વાતાવરણ છે, એ વાતાવરણની અંદર વાતાવરણની પણ અસર આપણને થઈ જાય, એમ ખરાબ વાતાવરણની અસર થાય છે અને એ રીતે આપણે એમાં પડી જઈએ છીએ. એમ જો સ્વાઈ કે આપણે સારા વાતાવરણ રહીએ તો ખરાબ હોય તો સારા થઈએ. સંઘનો એટલો બધો પ્રતાપ છે, સારો સંઘ ને નરસો સંઘ. એટલે વિમુખનો કે જે ખરાબ માણસ હોય એનો સંઘ કરીએ તો આપણે સારા હોય તો ખરાબ થઈએ, અને ખરાબ હોય પણ જો સારા માણસનો સંઘ થાય, સંતોનો સમાગમ થાય તો સારા થઈએ. અને એનાથી એ થાય, વાલિયા ભીલ હતા તેને નારદજીનો સમાગમ થયો તો એ હતું ખરાબ, એની આસુર હતી, લોકોને લૂંટતા પણ સારા થઈ ગયા, જોબણ વડતાલો પણ સારો થઈ ગયો, અને સારા માણસો ઘણા છે પડી ગયા. ત્યાં સત્સંગની અંદરથી એવા સારા સારા માણસો પણ પડી ગયા અને સ્વભાવના પોતાના દોષ લઈને કુસંગને જોગે કરીને એવા પડી પણ ગયા છે. સત્સંગ આવો મૂકી ગયો છે, ભગવાનને સંતનો અભાવ આવી ગયો, ભગવાનને સંતને અરુચિ થઈ ગઈ, ધર્મ નિયમ ગૌણ થઈ ગયા અને એની અંદર ચાલ્યા ગયા. એટલે આપણે બહુ સાવધાની રાખવાની વસ્તુ છે. કહેવાની શું છે કે આપણને વસ્તુ સારી મળી છે અને એ સારી વસ્તુને જો આપણે ધ્યાન ન રાખીએ, સાવધાની ન રાખીએ તો આપણું સર્વ પ્રકારે થઈએ. એટલે મહારાજે છેલ્લા વચનાર નવમાં કહ્યું કે જાનપનારૂપ દરવાજે રહેવું. જાનપનારૂપ દરવાજે સત્સંગ થયા પછી જાનપનું આપણે બહુ રાખવાનું, નહીં તો આપણે કુસંગ લાગી જાય અને આપણે આ માર્ગથી પડી જાય. એટલે જાનપના દરવાજો શું? સત્પુરુષ. એને આપણે એમનાથી જે જાનપનું આપણે મળ્યું છે એ બરાબર જો એમના વિશે આપણે આવા પ્રમાણે દિવ્ય ભાવ રાખીને એમના આદેશ મુજબ રહીએ તો આપણને અંદર ચોર ચકાર પેસી ના જાય. દરવાજે આપણે દરવાણી રાખીએ છીએ કે શું અંદર માણસ આવી ના જાય અને કંઈ વસ્તુ લઈ ના જાય, એટલે એને સાવધાની રાખવી પડે. અને જો એ ત્યાં આગળ બેસી જાય ને ઊંઘી રહે તો અંદર લઈને ચાલ્યા જાય તો ખબર ના પડે. ગોંડલ બાપુ આપણા ગોંડલ સ્ટેટ, એમાં યોગીજી મહારાજના વખત વાત કરતા કે ગોંડલ સ્ટેટની અંદર ભગવતસિંહ બાપુના વખતની અંદર આપણા વિરમજીભાઈ બાપુ કરીને એક સત્સંગી હતા દરબાર, અને એ દરવાની ત્યાં એમની નોકરી હતી. એટલે હજૂર બંગલે ત્યાં આગળ એમને રાખેલા, અને હજૂર બંગલામાં કોઈ માણસ આવે, મળવા આવે, બીજું આવે અને ત્યાં બધું ધ્યાન રાખવાનું. એટલે એ રીતે પોતે ત્યાં આગળ દરરોજ રહે. પણ એક વખત એમને જરા ઉજાગરો છે ગમે તે જોકું આવી ગયું, જરા ઊંઘ ચડી ગઈ, ઊંઘ ચડી ગઈને કૂતરું પેસી ગયું. ત્યાંથી કૂતરું પહેર્યું અંદર, હવે બેઠું તો કૂતરું ચાલતું જતું હજુર બંગલામાં ગયું સીધું. હજુર બંગલામાં બાપુ બેઠા હતા ત્યાં કૂતરું આમ અંદર આવી ગયું. બાપુ કહે છે તરત બોલાય પટેલ, ક્યાંથી આ કૂતરું કેમ આવ્યું, ક્યાંથી આવ્યું? એટલે પછી તપાસ કરી અંદર થયું, પછી કે દરવાન કોણ છે?
એટલે ભાઈ વિરમજી બાપુને બોલાયા કે આ કૂતરું આવ્યું તમને ખબર છે કે બાપુ ના તો ક્યાંથી આવ્યું ક્યાંથી દરવાજા છે આવતું નથી પછી કહે જરા જોખું આવી ઊંઘ આવી ગઈ બાપુ કહે જાઓ 5 રૂપિયા ડન હવે 5 રૂપિયાનો પગ અને 5 રૂપિયા ડન એટલે ડન થઈ ગયો જાન પણ ચૂક્યા તો થયું આ તો પછી શું કે બાપુને તો એવું હતું કે કોઈ પણ કોઈનો ગુનો થાય ને તો એનો દંડ જ કરે એને જેલમાં ના નાખે બહુ બુદ્ધિશાળી રાજા જેલમાં નાખે તો ખાવાનું આપવું પડે અને નકો પૈસો સ્ટેટનો જાય એટલે દંડ કરે એટલે પછી ફરીવાર એને એના એટલે બાપુ એવી રીતે કરતા એટલે નાનું મોટું દંડ કરી નાખે એટલે કહેવાનું શું જો જાન પરનું જરૂર ચૂક્યા તો નોકરીમાંથી ડિસમિન પણ કરી નાખે અને રજાએ પણ આપી દે કે જાઓ નોકરીમાંથી ડિસમિન એટલે એ રીતે આ પ્રમાણે થઈ જાય એટલે નોકરી આપણી ડિસમિસ થઈ જાય તો આપણો જો સત્સંગ છે એ ડિસમિસ શું ભગવાનને માર્ગેથી પડી ગયા એટલે ડિસમિસ થઈ ગયા પછી આપણને જો ફરી થાય નહીં અને કાર્ય થાય નહીં એટલે સ્વામી કે આપણે એવા જાન પરનું રાખવું કે દરવાજે રહેવું કે મહારાજને અખંડ ભજન કીર્તન કરતા તો પછી આપણને બીજો કુસંગ લાગવાનું ના થાય વિચાર પણ ના આવે અને અખંડ ભગવાનનું ભજન થઈ જાય અને સુખ્યા રહે માટે સ્વામી કહે છે આ લોકમાં પોતાનું સુધારણા કોઈને આવડતું નથી આ લોકની અંદર એવું છે કે આપણું સુધારવું બીજાનું સુધારીએ આ બધાને અત્યારે છે ને બીજાનું સુધારી વાત કરે કામ કરું તે કરું ફલાણું કરું તો પોતે કોરો ધાકોડ હોય પોતે આપણે પહેલાં સુધરીએ ને તો બીજા સુધરે આ દુનિયાનો રિવાજ એવો છે કે આપણે જો બરોબર સુધરીએ તો બધા સુધર્યા પણ આપણે સુધર્યા ના હોય ને બીજાને સુધારવા જઈએ તો કોઈ સુધરે નહીં આજે બધા એવી રીતે નીકળ્યા છે કે અમે સેવા કરવા નીકળ્યા છે તો પહેલી પોતાના દેહની કુટુંબની સેવા કરવાની પછી બીજાની વાત હવે એ દાડો પોતાનો સુધરે ખરું ના સુધરે કોઈ દિવસ એટલે પહેલું સાંઈ કે છે પોતાનું જીવન શુદ્ધ બનાવવું જોઈએ અને પોતે પવિત્ર જીવન જીવવું જોઈએ તો પછી એની અસર બધાને થાય એ તો ના થાય ગાંધીજી પોતે નીકળ્યા તો ગાંધીજી પોતે એવો પોતે સંપૂર્ણ ત્યાગ કર્યો પોતાનો ઘર કુટુંબ પરિવાર બીજું દેશને માટે તો આખા દેશ એની પડખે આવી ગયો અને 150 વર્ષના પાયા નાખેલા અંગ્રેજો ચાલ્યા ગયા કારણ કે એને પોતે પોતે સંપૂર્ણ ત્યાગ કર્યો અને દેશને માટે બધું સમર્પણ કરી દીધું કાંઈ વસ્તુ નહીં લ્યો અને ઓછા ઓછો પોતાનો ખર્ચો કે વધારે ખર્ચો ના થાય અને એ પ્રમાણે જીવન જીવતા પોટડી પણ ટૂંકી હતી શરીરમાં લુગડું પહેરતા નહોતા એવી રીતે ચાલતા એટલે કહેવાનું શું છે કે એને જો એની સમર્પણ ભાવના અને પોતે હતા તો દેશની અંદર બધા તૈયાર થઈ ગયા દેશની ભાવના જાગૃત થઈ ગઈ હવે આજે બધા કહે છે કે આપણે એકતા કરો પણ કેની કરો એકતા બહેરા છોકરાની એકતા ચાલે છે એમાં કંઈ વાંધો નથી આવતો અને બધાને વાતો કરવા જાય કે આપણે એકતા કરો એક કરો પણ તમે બધા એક થાવ તો જ પહેલી વાત કે પહેલાં પોતે એક થઈએ તો આપણે બીજાને વાત કરી શકીએ જોગી મહારાજનું જીવન જો શુદ્ધ ને પવિત્ર હતું તો એમને આપણને કહ્યું કે આ સંસાર ખોટો છે આ જગત ખોટું છે અને ભગવાન ભજવા છે તો એમની વાત આપણને સહેજે મનાય એમનું જેવું જીવન હોય એવું આપણામાં અસર થઈ જાય એટલે સ્વામી કહે છે કે મહારાજે સંતોને કહ્યું સંતો કે અમે મહારાજ ગામડે જઈએ અને ત્યાં આગળ અમે બહુ ભણેલા તો છે નહીં લોકો પાસે શાસ્ત્ર બીજી ત્રીજી વાતો કરીએ એમાં કદાચ અમે ન સમજ એમની સાથે ન રહી ટકી શકીએ અને એવું થાય તો શું કરું મારે કે તમારે કંઈ કરવાનું નથી તમારે તો મેં કહ્યું એ પ્રમાણે ધનશ્રીનો ત્યાગ રાખી ધર્મનીમાં રહી અને સ્વામિનારાયણ ભગવાન છે એ વાતો કરજો તમારું વર્તન વાતો કરશે તમે જે તમારી સાધુતા છે વિવેક છે વિનય નમ્રતા છે ધર્મ નિયમ છે અને સાધુતા બરાબર રાખશો તો તમારે બોલવું જ નહીં પડે તમારે વગર બોલે સત્સંગ થશે કહો આવા સાધુ ક્યાંય ના મળે એવો એમને ભાવ આવી જશે અને અમારે છે એમની શ્રદ્ધા થશે એટલે શ્રીજી મહારાજ કે તમારું વર્તન વાતો કરશે અને આપણે જોયું છે કે શ્રીજી મહારાજ સંતો 500ને કહ્યું તો એ સંતો ગામોગામ ફર્યા ત્યાં આગળ ઘણી જાતની મુશ્કેલી થઈ અડચણો થઈ એની અંદર એમને મહારાજનું ભજન જ કર્યું કોઈ મારે તાળન કરે તિરસ્કાર કરે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ કરે બીજું કંઈ બોલવાનું નહીં અને કોઈ પ્રકારનું બીજું કાંઈ નહીં ત્યાંથી જે ભિક્ષા મળે એથી નિર્વાહ ચલાવી લે જ્યાં રહેવાનું મળે રહી લે કોઈ પ્રકારનો આગ્રહ દુરાગ્રહ કે આવવું જોઈએ કે આ જોઈએ ફલાણું જોઈએ ઢીકણું જોઈએ તો કોઈને દુઃખ થાય નહીં સહેજે થાય કે આમાં સાધુ ક્યાંય નથી અને એટલા જ માટે આ પ્રમાણે એ સંતોના વર્તનથી આ સત્સંગ થયો એમ સ્વામી કે જો આપણું વર્તન હશે તો બીજાને પણ સારો ગુણ આવે છે આપણને પણ શાંતિ રહે છે એટલે સ્વામી કહે છે પહેલું તો આપણે આપણું સુધારવાનું છે બધાને સુધારવા જતાં આપણું રહી જાય આપણે બીજાનું કરવા જતાં આપણું રહી જાય છે એ પણ વિચારવાનું છે ને
કે બીજાને કરવા જઈએ સુધારવાની વાત કરે કે તમે આમ કરો ને તેમ કરો, પણ આપણામાં સ્વભાવ છે, દોષો છે, અવગુણો છે એ પહેલાં ટાળીએ તો પછી બીજાના એની મેં તે ભગવાન ટાળશે જ, આપણું સારું જોઈને જો. તો આ તો કહેવાનું શું, દરેકને આપણે એવું ઈચ્છા છે કે આપણે ફલાણાને સુધારી દઈએ, આમ કરીને તેમ કરીએ. એટલે આપણે સ્વામીએ પણ વાતમાં કર્યું છે, મહારાજે વચનામાં કહ્યું છે કે બીજાના ઉગુણ જોવા નહીં, પહેલાં આપણા ઉગુણ જોવાને આપણે સુધરવું, અને એનો બીજામાં હોય એ જોવાની, અને એમાં જે સારા છે ગુણ એ આપણે ગ્રહણ કરવા, અને આપણામાં જે ખરાબ ગુણો છે એને ટાળવા પ્રયત્ન કરો. તો શું આ દ્રષ્ટિ હોય તો પછી આપણે કંઈ વાંધો આવે નહીં. એટલે પહેલું આપણે પોતાનું જીવન છે, વર્તન છે, આપણો સત્સંગ છે એને બરાબર રીતે દ્રઢ કરવો, અને પછી બીજાને જો વાત કરશો તો સત્સંગ એની વાતો છે. એટલે વર્તન વાતો કરીને આપણો સત્સંગ છે એ ધર્મ નિયમનો વર્તનનો છે. શાસ્ત્રીમાં યોગીજી મહારાજ બે જે આ સત્સંગમાં આ મોટો મંદિરોનો સત્સંગ વધ્યો છે એનું કારણ શું, એમની સાધુતા, એમના નિયમ ધર્મ, એમનો પ્રેમ એને લઈને આ બધાને આપણે સત્સંગ થયો છે. એમાં જો આજના યુવાનો છે કે કંઈ આ મારા કે ચાલે એમ છે આવે છે, પણ જોકે મને પ્રેમ ને સાધુતા અને જીવન વર્તન તેમાંથી આવા બનેલા ગણેલા વિદ્વાન કોલેજિયન છોકરાઓ આકર્ષણનું કારણ શું છે કે સ્વામીનું એવું જીવન હતું ને કે આ તો આ માર્ગે ચાલે ને આમાં ધર્મમાં શ્રદ્ધા ન હોય ને સંતોનો પછી પ્રેમ એ ન હોય ને મંદિરમાં જવાનું ન હોય ને કશું ના હોય, દુનિયા માલવાની છે અત્યારે સારામાં સારું એ માલી લે ને. પણ એનું કારણ શું હતું, જોગી મહારાજ એવા સંત હતા તો એમાં આ રીતે થયું છે. એમ સ્વામી અહીંયા કહે છે કે પહેલું માનસ એ પોતાને સુધારવાનું, પોતાનું સુધારતા કોઈને આવડતું નથી, અને જો કાળ પડે તો માણસ માણસને અને છોકરાને કડી ખાય. કાળ જ્યારે પડે છે ત્યારે સ્વામી આવું હતું, ઘણી વખત અગ્નોતરો કાળ પડ્યો ત્યારે એવું બધું ઘણું થયું હતું, અને ઘણી વખત આપણે સાંભળ્યું છે કે દુકાળની અંદર જ્યારે આવું થઈ જાય ત્યારે માણસને ખાવા પીવા ના હોય તો માણસ માણસને ખાય, પોતાના છોકરાને ખાઈ જાય લો, એકબીજાને ખાઈને જીવન જીવતા એવું પણ બની જાય. એટલે એ દેશકાળ સ્વામી કે વિચારજો કે પોતાનું સુધાર કોઈને આવડતું નથી, કાળ પડે ત્યારે માણસ માણસને છોકરાને કરડી થાય, અગ્નિતારામાં નજરે દીઠું છે, તે માટે હવેલી કે રૂપિયા કાંઈએ કામ નથી આવતા, તાના સંગરવા ને આંતરવસુ રાખવા, અને શિક્ષાપત્રીમાં કહ્યું છે તે પ્રમાણે રહેવું. આપણે સ્વામી શું છે કે કુસંગ ના લાગી જાય એટલે આવી એક સમજણ રાખવાની, કારણ કે આ પ્રમાણે આપણે આ બધું લઈને આવ્યા છીએ પણ એ બધું જવાનું છે. કે સ્વામી કહે છે આ બધું કામ આવતું નથી, દુકાળ પડે ત્યારે કંઈ કામ આવતું નથી, અને જેમ આપણે દુઃખીને હેરાન બધું થઈ જાય છે એમ સ્વામી કે આપણે હવેલી છે કે રૂપિયા છે એ તે વખત કંઈ કામ આવતા નથી, આપણને જ્યારે એ વસ્તુ હોય ત્યારે કંઈ કામ આવતું નથી. એટલા માટે મહારાજ કહે છે કે દુકાળ પડે ત્યારે દાણા સંગ્રહ હોય તો કામમાં આવે. એટલે એક વર્ષના દાણા રાખવા, અહીંયા સ્વામી આપણને સમજાવે છે, કેટલાક લોકો તો છે ને દર વર્ષનું હોય એટલે સારો ભાવ હોય તો દાણા વેચી નાખે છે, ખેડૂતોએ કાઢી નાખે છે, બધું થઈ જાય પછી દુઃખી થાય. આ ઘાસ પણ આપણે સંગ્રહતા નથી, તો મહારાજે એની અંદર પણ આપણને કહ્યું છે કે પશુઓને જોતું પણ એક વર્ષનું ઘાસ સંગ્રહી રાખવું, એક વર્ષના દાણા પણ સંગ્રહી રાખવા, તો શું કે આવા દુકાળ વખતે બીજી તે વખતે આપણને કામ આવે. પણ માણસને એવું છે ને કંઈ ભાવ તાલાવે પૈસા કરી નાખે પછી બિચારા હેરાન થાય, પછી પૈસા આપતા દાણા મળે ને પૈસા આપતા ઘાસ ન મળે, આપણે દુકાળમાં બધું જોયું છે. એટલે આપણને કેવી રીતે સરસ રીતે જીવન જીવવાની વાત પણ કરે છે, તો બધી રીતે આપણને થાય. એટલે પોતાનું સુધારવાની જે વાત છે એ આ છે કે પહેલું આ રીતે આપણે સુધારવું કે ભાઈ આપણી જરૂરિયાતો છે એટલી વસ્તુ આપણે સંગ્રહી રાખવી, એટલે જેથી કરી વચ્ચે એક વર્ષ નબળું આવ્યું હોય તોય પણ આપણું વર્ષ નીકળી જાય, વર્ષમાં આપણે દુઃખી ના થઈએ, પશુઓ પણ દુઃખી ના થાય, એ દરેક વસ્તુને આપણે એવી રીતે સંગ્રહ. પણ આ તો કેટલીક વસ્તુ બધું કાઢી નાખીએ અને કંઈક ભાવતા લાગે કે બીજી રીતે થઈ જાય પછી આપણે દુઃખી થવું પડે છે. એટલે સ્વામી કહે છે કે એ પ્રમાણે એક વર્ષના દાણા પણ સંગ્રહી રાખવાનું, અને શિક્ષાપત્રીમાં કહ્યું છે તે પ્રમાણે રહેવું જો. શિક્ષાપત્રીમાં પણ મહારાજે બધી વાત કરી, બધી આપણે સાંભળી છે, તો એ પ્રમાણે રહેવું તો મોક્ષમાં વિઘ્ન ના આવે. આપણા જે મોક્ષમાં છે આ બધો દેશકાળ જો આપણે સમજ્યા હોય, દેશકાળ પ્રમાણે આપણે જીવન જીવતા હોય, પણ સત્સંગ હોય તો બધું થાય, પણ કુસંગ હોય તો ખબર જ ના પડે, પૈસા હોય તો જતા રહે કે ભાઈ આ પૈસા આપણા ચાલ્યા જાય છે કુસંગમાં, અને આપણી આપણી મિલકતો ચાલી જાય છે કુસંગમાં, જુગાર જ માણસો, જુગારમાં કેટલાય લોકો પોતાની મિલકત બહેનો છોકરો બધું વેચે છે એવું થાય. એટલે આ બધી જો સમજણ ના હોય તો બધું જતું રહે છે, પણ શિક્ષાપત્રી જો આપણે વાંચીએ છીએ એમાં જો આપણને ખ્યાલ હોય તો અખંડ જાણપણું આપણે કાયમ જાણપણું આપે. શિક્ષાપત્રી વાંચીએ તો સામે આપણે જાણપણું દર્પણ જ છે, મોડું તરત દેખાય કેવું છે એમ, એટલે આપણે ક્યાં છે એની ખબર પડે.
મહારાજે નામાનું વચનાપન કહ્યું છે, નામું કેમ રાખવું, કેવી રીતે રહેવું, કેમ વેપારી માણસો રાખે છે કે પોતે દરરોજનો દરરોજ વેપાર કેટલો થયો, કેટલો વકરો થયો અને કેટલો બીજો ખર્ચો આવ્યો, કેટલો સ્ટોક રહ્યો, આ બધું દરરોજનો દરરોજ વિચાર બધો રાખે. બેંક બેલેન્સ એને કહે છે, બેંકવાળા પણ શું દરરોજનો દરરોજ બેલેન્સ કાઢી નાખે, 4 વાગે એટલે બંધ લેવાનું, 3 વાગે એટલે પછી બીજો હિસાબ કરી અને બધું છે. બધી કેટલી બધી બેંકો એકજણની હોય, 100-150 બેંકો હોય, બધાનો હિસાબ એક દાડે સાંજે ત્યાં હેડ ઓફિસે પહોંચી જાય. કારણ કે દરરોજ દરરોજ લોકો વિચારે છે, નહીં તો જો ના વિચારે તો બીજે દાડે પછી શું થાય, પાઘડી ફેરવવી પડે, દેવાળું કાઢવું પડે ને. કારણ કે પેલો જાણે કેટલાક વખત આપણે આફ્રિકામાં સ્વતંત્ર થયા ને માણસો, ત્યારે એ લોકો વેપાર કરવા માંડ્યા, જે ત્યાંના કાળા ભાઈઓ. એટલે શું, જેટલો આવે એટલો વકરો આવે એટલો નફો ગણે લ્યો, જેટલો વકરો એટલો નફો. અહીંયા જાણે કે આ પૈસા આવ્યા છે તો વાપરી નાખે બીજા કામની અંદર, પછી વેપાર કંઈ ચાલે ખરો, પડી માગે. કારણ વેપારી પૈસા જેના લાયા છે એને પાછા આપવાના છે, જેની પાસે માલ આપીને આવે છે, વ્યાજે લીધું હોય, લોનો લીધી હોય કે જે કંઈ કોઈના વ્યાજે લીધા હોય એ આપવાના છે. આ બધા ખર્ચા જે છે, લાઇટ, ટેલિફોન, બીજા ત્રીજા બધા આપવાના છે. એટલે એવી જે ગણતરી છે એને ખબર જ ના હોય. એટલે જેટલો વકરો એટલો નફો, એટલે પછી શું થાય એ લઈ જાય. પણ મારે કે નામું જો રાખતો હોય તો વકરો એટલો નફો નથી, પણ બધો ખર્ચો કાઢતા જે વધે એ નફો. આ બધા ખર્ચા હોય, ઓફિસના હોય, બીજા હોય, ત્રીજા હોય, અને બધી જાતના ટેલિફોન હોય, તાર કર્યા હોય કે જે હોય બધું, પણ એ બધું પાછું આપવાનું, કરવાનું, વ્યાજ ભરતા હોય, બધું કાઢીને પછી જે વધે એ નફો હોય, તો એને કોઈ દાડો વાંધો આવે નહીં. પણ જો એ વિચાર ના રાખતો હોય તો પછી એને દેવાળું ફૂંકવાની વાત આવે છે. એટલે સ્વામી કહે છે, શિક્ષાપદ્ધતિ પ્રમાણે વર્તું કે જેથી આપણને વાંધો ના આવે ને મોક્ષમાં વિઘ્ન ના આવે. એમ સત્સંગનું નામું કહ્યું કે મારે કે આ નામું છે, એમ આપણે સત્સંગમાં આવ્યા ત્યારે કેટલા વધ્યા, કેટલા ઘટ્યા, હવે એ જો વિચાર કરીએ તો આપણે સુધર્યા કેટલા, સુધર્યા કેટલા બગડ્યાની ખબર પડે ને. પોતાનું સુધારવાની જે વાત છે એ આ દરરોજ જોવાની વાત છે. તો દરરોજ જોયા રહીએ તો પછી આપણે એમાં કેટલા દોષ ટળ્યા, કેટલા સ્વભાવ ટોળ્યા અને કેટલા અવગુણ ટળ્યા છે એ આપણને ખબર પડે ને. સત્સંગમાં કેટલા આપણે વધ્યા, કેટલી ભક્તિ વધી, ધર્મ વધ્યો, મહિમા વધ્યો, સત્સંગની અંદર આપણને આ બધું એ બધાની કેટલા વધ્યા છે એ દરરોજ સ્વામી કે આપણે નામું રાખવું છે. તો પછી આપણે ધીરે ધીરે આગળ વધાય, જેમ આપણે બધું કાઢીને જેમ નફો કરીએ છીએ, પછી એ નફામાંથી આગળ બીજો ધંધો વધારીએ, બીજો આગળ વધે. એટલે આપણને ખબર પડે છે કે ભાઈ આટલા આપણે વધ્યા છે, આટલું આપણે થયું છે, તો એક ને બીજી ફેક્ટરી નાખો એટલે ચાલે. પણ પેલું જોયું ના હોય તો બીજી નાખે તો બધું પેલી જૂની હોય વેચાઈ જાય અને ગરબાને બધું વેચાઈ જાય. ત્યારે સ્વામી કે સત્સંગની અંદર જ્યારે આવ્યા છે, સત્સંગ આવો મળ્યો છે, તેમાં આપણે તો કુસંગ ના થાય, આપણે કેટલા વધ્યા છે પણ જોવાનું છે. એટલે એ પ્રમાણે જો પોતાનું સુધારતા માણસને આવડે તો બધું સુધરેલું છે. તે શિક્ષાપત્રી છે કે આપણે મહારાજે જે વાત કરી છે કે જોગી મહારાજ જેવા સંત મળ્યા છે એને જે વાત આપી છે એમાં આપણે આગળ વધવાનું છે. એટલે સત્સંગમાં દરરોજને દરરોજ વિચાર આપણે એ કરવાનો છે કે સત્સંગમાં આવીને આપણે કેટલા વધ્યા, એ નામું રાખવાનું કે પહેલાં વર્ષે મારે આવું હતો સ્વભાવ, આ વર્ષે મને જરા સુધર્યો છે, પહેલાં વર્ષે આટલી ભક્તિ હતી, આ વખત થોડી ભક્તિ વધી છે, ધર્મમાં રુચિ થઈ છે, સત્સંગમાં રુચિ થઈ છે. આપણી ઘર સભાઓની વાત કરીએ છીએ કે ઘર સભાઓ આપણે વધવાની છે, એટલે આપણી ઘર સભા કેટલી વધી છે. પછી બીજાને વાત કરીએ તો એની પણ કેટલી સભા, એટલે એટલું કેટલી સેવા કરી શક્યા કે કેટલું આગળ વધારી શકે, વધ્યા છે ને વધારી શક્યા, આ બધો આપણે ખ્યાલ રાખવાની વાત છે. એટલે સ્વાય કે સત્સંગમાં આ પ્રમાણે જો થાય તો પછી મોક્ષમાં વાંધો આવે નહીં, વિઘ્ન ના આવે કોઈ પ્રકારનું. કે આપણે જે જીવમાંથી કાઢવાનું છે, સુધરવાનું છે અને જે આપણે આ પ્રમાણે કરવાનું છે શિક્ષાધારી પ્રમાણે, તો એ પ્રમાણે કરીએ તો મોક્ષમાં, કલ્યાણમાં વાંધો આવે નહીં. એ ઉપાય કરવો કેમ, જે રોટલા વગર દેહ રહે નહીં એટલે ભગવાન ભજાય નહીં. એટલે આ જો જાનપણું રાખી અને વ્યવહારનું કેમ છે એની અંદર પણ આપણે ધ્યાન રાખીએ અને સત્સંગમાં ધ્યાન રાખીએ, તો આપણે ભજનનું, આપણા ઘરને જે રોટલા ખાવાનું છે કે આપણે જે વ્યવહારની જરૂરિયાતો છે એટલું પણ આપણે પ્રાપ્ત થઈ શકે અને સત્સંગની અંદર પણ આપણી દ્રઢતા રહે. એટલે બધી રાતનું જાનપણું રાખી અને સત્સંગ કરે. કેટલી વખત માણસો આમ એ મળી પડે તો પછી ઘરના કંઈ વ્યવહાર જ ના બરોબર ચાલતો હોય તો એ મોટું દુઃખ આવીને પડી જાય. પણ મારે કહે છે, આપણે એવું જાણપણું રાખીએ કે આપણું ભજન ભક્તિ પણ દ્રઢ થાય અને સાથે આપણો વ્યવહાર છે, એટલે જરૂર પૂરતું આપણે કમાવાનું, જરૂર પૂરતું આપણે પ્રાપ્ત કરવાનું જે જરૂરિયાતો છે એટલી, અને પછીના ટાઈમમાં ભજન ભક્તિ સત્સંગ એ પણ એટલો જ કરવો કે જેથી કરીને આપણો છેલ્લો જન્મ થઈ જાય, કુસંગ લાગી ના જાય, સંસારમાં આસક્તિ ના રહે, ભગવાનમાં વૃત્તિ અખંડ રહે, વિચાર અખંડ રહે, તો એ રીતે થાય છે.
તો આ સાંઈ કંઈ સત્સંગથી બધું થાય છે અને આ પ્રમાણે આપણે હંમેશા વિચાર રાખીએ તો કોઈ જાતનો વાંધો આવે નહીં અને ભગવાન સહેજે પજાય અને સુખ્યા રહેવાય એવું બળ મહારાજ આપે જ પ્રાર્થના.